નમસ્કાર મિત્રો આજના આ વિડીયોની અંદર વાત કરીશું કે ડુંગળીના શું સમાચાર આવી રહ્યા છે સમગ્ર સમાચાર આજના વિડીયોમાં જાણીશું તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ખાસ ખેડૂત સેવા યુટ્યુબ ચેનલને નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ તો મિત્રો તમને જણાવી દઉં તો ડુંગળીમાં પાંખી લેવાલીને પગલે ભાવમાં રૂપિયા વીસ રૂપિયાનો ઘટાડો થયો હતો તેમજ ગોંડલમાં ડુંગળીની આવકો ઘટીને નવ હજાર કટ્ટાની અંદર પહોંચી ગઈ છે તેમજ મિત્રો આગળ વાત કરીએ તો ડુંગળીમાં પાંખી લેવાલીને પગલે ભાવમાં સરેરાશ રૂપિયા વીસનો ઘટાડો થયો હતો તેમજ ડુંગળીની આવકો પણ ખાસ થતી નથી પરંતુ અત્યારે નવરાત્રિના કારણે માંગમાં ઘટાડો થયો છે આગામી દિવસોમાં સોમાસુ ડુંગળીની આવકો કેવી થાય છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર હોય છે અને ત્યાર પછી જ આપણે જણાવી શકીએ કે ડુંગળીનો ભાવ કેવો રહેશે અને ત્યાર પછી જ અનુમાન લગાવી શકીએ છીએ મિત્રો ગોંડલમાં લાલ ડુંગળીની આવકો ઘટીને આઠ હજાર આઠસો કટ્ટાની થઈ હતી અને ભાવ રૂપિયા વીસ કિલોના રૂપિયા છપ્પનથી બસો ને ત્રીસના પોટ થઈ રહ્યા છે તેમજ મવવામાં લાલ ડુંગળીની આવક ત્રણ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા એકસઠ થી ત્રણસો અને સફેદની સૌચો થેલીની આવક સામે ભાવ રૂપિયા એકસો થી બસો ને એકના રહ્યા હતા તેમજ રાજકોટની વાત કરવામાં આવે મિત્રો તો રાજકોટમાં સત્તરસો ક્વિન્ટલની આવક સામે ભાવ રૂપિયા સાઠ થી બસોને નેવું ના હતા મિત્રો આગ આપણે જણાવ્યું તેમ હવે ડુંગળીના ભાવ તેમજ સોમાસુ ડુંગળીની આવકો કેવી થાય છે તેના ઉપર જ બજારનો આધાર રહેલો હોય છે આ સ્થિતિમાં આપણે જણાવી શકતા નથી કે ડુંગળીના ભાવ વધશે કે ઘટશે તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો જો જો તમે આવા જ વિડીયો સૌથી પહેલાં જાણવા માંગતા હો તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો બોલવામાં ભૂલ પડી હોય તો માફ કરી ધન્યવાદ